શિયાળામાં ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે. તો આજે હું તમારી સાથે ગાજરનો હલવો બનાવવાની મારી રીત શેર કરવાની છું. તો ચાલો ફટાફટથી હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અને હા, તમને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. હલવો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા 1 કિલો જેટલા લાલ ગાજર લીધા છે. એના ઉપરથી અને નીચેથી કટ કરી મેં એને છોલી લીધા છે આ રીતે. હવે આપણે પહેલાં એને છીણી લઈએ. આ રીતે મોટી છીણી લઈને એને છીણવાનું, એટલે એનું મોટું છીણ પડશે ને તો એ દૂધમાં પાકવાથી એ ગળી નહીં જાય. અને આ રીતે સાઈડ સાઈડમાંથી જ હું એને છીણીશ. જે વચ્ચેનો પીળો ભાગ હોય ને આપણી હેલ્થ માટે સારો નથી હોતો, એટલે આપણે એને નહીં છીણીએ. તો આ જ રીતે હું બધા જ ગાજર છીણીને રેડી કરી લઉં, પછી હું તમને બતાવું. જો મેં અહીંયા ગાજરને છીણીને રેડી કરી લીધા છે. આ 1 કિલો ગાજરમાંથી ફક્ત આટલો જ પીળો ભાગ નીકળ્યો છે. ગાજર એકદમ લાલ હતા અને ગાજર જેટલા લાલ હોય ને એટલા એ સ્વાદમાં મીઠા હોય છે અને એનો હલવો બહુ જ સરસ બનતો હોય છે. તો અહીંયા આપણા ગાજરની છીણ રેડી થઈ ગઈ છે. હવે આપણે ફટાફટથી હલવો બનાવી લઈએ. એના માટે એક કડાઈમાં મેં 1 ચમચા જેટલું અથવા તો 3 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. ઘી થોડું ગરમ થાય એટલે અહીંયા મેં 10 થી 12 જેટલા કાજુ અને 10 થી 12 જેટલી બદામને લઈ લીધી છે અને એને આપણે ઘીમાં તળી લેવાની છે. આવી રીતે ઘીમાં ફ્રાય કરેલા કાજુ બદામનો ટેસ્ટ હલવામાં બહુ જ સરસ આવતો હોય છે. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ ફ્રાય થઈ ગયા છે. હું એને એક પ્લેટમાં લઈ લઈશ. અને હવે આપણે આ જ ઘીમાં આપણો હલવો બનાવવાનો છે. આપણે એમાં આપણી ગાજરની છીણ નાખી દઈશું. હવે આપણે આ છીણને 2 થી 3 મિનિટ જેટલું ઘીમાં જ સંતળાવા દઈશું. આ રીતે ઘીમાં ગાજર સાંતળશું ને એટલે હલવાનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. જો અહીંયા આપણી છીણ સંતળાઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે હું એમાં 1 લિટર જેટલું ફૂલ ફેટ દૂધ નાખી દઈશ. આ ગરમ કર્યા વગરનું દૂધ છે અને 1 કિલો ગાજર સામે આપણે 1 લિટર જેટલું દૂધ લેવાનું હોય છે. હવે આપણે આને 1 ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. જો અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને આપણે દૂધને જ એટલું ઉકાળવાનું છે કે એનો માવો બની જાય. તો દૂધમાં જેટલું ફેટ વધારે હશે ને એટલે એનો માવો સરસ બનશે. તો અત્યારે હું એનું ફેટ વધારવા માટે એમાં 1/2 વાટકી જેટલી મલાઈ લઈ લઈશ. આ 1 દિવસની મલાઈ છે. આ રીતે મલાઈ નાખવાથી આપણો માવો સરસ બનશે. બધું જ પહેલાં મિક્સ કરી લઈએ. હવે આપણે આને દૂધ પ્રોપરલી બળી જાય ને એટલી વાર સુધી કૂક કરવાનું છે. અને આપણે ગેસ એકદમ ફાસ્ટ જ રાખશું, કારણ કે એકદમ ધીમા ગેસે જો તમે એને કૂક કરશો ને તો ગાજર દૂધમાં વધારે સમય સુધી પાકવાથી ગળી જશે. અને આ રીતે ચમચાથી આપણે જે સાઈડમાં દૂધ ચોટ્યું હોય ને એને ઉખાડી પાછું એમાં જ નાખતા જશું, એટલે એકદમ કણીદાર આપણો માવો બનીને રેડી થશે. તો આ રીતે વચ્ચે વચ્ચે હું એને હલાવતી રહું છું. તો અહીં આપણું ઓલમોસ્ટ દૂધ બળી જ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર અત્યારે હું એમાં 1/4 કપ જેટલી ખાંડ નાખી રહી છું. તમે ખાંડ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. ખાંડ નાખ્યા પછી પણ ખાંડનું થોડું પાણી થશે, એટલે આપણે આ દૂધ અને ખાંડનું પાણી પ્રોપરલી બળી જાય ત્યાં સુધી હલવાને ફાસ્ટ ગેસે કૂક થવા દેશું અને એને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેશું. તો અહીંયા આપણું ખાંડનું પાણી અને દૂધ લગભગ બળી જ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે છેલ્લે એમાં 1/2 ટીસ્પૂન જેટલો અત્યારે હું એલચી પાવડર નાખી રહી છું અને આપણે જે ડ્રાયફ્રૂટ ફ્રાય કરીને રાખ્યા હતા અને એને આ રીતે મેં કટકા કરી લીધા છે એ નાખી દઈશું. બધું જ બરાબર મિલાવી લઈએ. અને છેલ્લે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે. આ રીતે તમે ઘી નાખશો ને તો હલવાની શાઇન બહુ સરસ આવતી હોય છે. તો બસ હવે હું એને આ સાઈડમાં જે થોડું ઘણું પણ પાણી અને દૂધ દેખાય છે એ બળી જાય એટલી વાર સુધી થવા દઈશ. તો અહીંયા આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. આપણે એને સર્વ કરી લઈએ. તો બન્યો છે ને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું. તો એકવાર મારી આ રીતથી હલવો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે કેવો બન્યો છે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.